કે અહીંયા બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે ભૂલથી બે અલગ અલગ ફકરા હતા અને બે અલગ અલગ ફકરા જે છે એ ભૂલથી શું થઈ ગયા છે ભેગા થઈ ગયા છે તે વાક્યો સાંભળો અને તે વાક્યો સાંભળ્યા પછી તેને વાંચો અને વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો અલગ અલગ રીતે એને નોંધો અલગ અલગ એને લખો કરવાનું શું છે અહીંયા ભૂલથી બે ફકરા શું થઈ ગયા છે ભેગા જે બે ફકરા હતા એ બે ફકરા ભેગા થઈ ગયા છે બે ફકરાના વાક્યો જે છે એ પણ ભેગા થઈ ગયા છે કામ છે 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 કે ફકરાને છૂટા પાડવાના અને અલગ રીતે લખવાના શરૂ કરીએ સૌથી ફકરો પડશે તો ફકરો વાંચતા જઈને વાંચતા વાંચતા આપણે એને ત્યારે અલગ કરતા જશું પછી છેલ્લે એક સાથે લખી નાખશું ચાલો અલગ કરીએ લખ્યું છે ટુડે ઇઝ ક્રિસમસ શું કહે છે ટુડે ટુડે એટલે શું થાય આજે ટુડે એટલે આજે આજે શું છે ક્રિસમસ એટલે થાય છે નાતાલ નાતાલનો તહેવાર 25 ડિસેમ્બરના દિવસે આવે વિદ્યાર્થી મિત્રો ટુડે ઇઝ ક્રિસમસ આજે નાતાલ છે નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ નાવ એટલે હવે વી એટલે અમે સેલિબ્રેટિંગ એટલે થાય છે ઉજવણી કરવી અમે અત્યારે ક્રિસમસ ઉજવી રહ્યા છીએ અમે અત્યારે ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છીએ પછી લખ્યું છે બિફોર ટુ મંથ બિફોર એટલે થાય પહેલા ने टू मंथ्स એટલે થાય છે બે મહિના બે મહિના પહેલા વી સેલિબ્રેટેડ દિવાળી અમે દિવાળી ની ઉજવણી કરી જો આ બીજો ફકરો થઈ ગયો ભેગો અહીંયા આપણે સૌથી પહેલા કોની વાત કરી હતી નાતાલ ની અને અહીંયા કોની વાત કરે છે દિવાળી ની તો આજે નાતાલ અને દિવાળી છે આપણે બે ફકરા શું કરવાના છે અલગ અલગ કરવાના છે તે બે વાક્યો જ આપણે અલગ અલગ કરવાના છે પછી લખ્યું છે માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી

વિદ્યાર્થી મિત્રો વિચારો આ ક્રિસમસ ટ્રીને શણગારવાનું ક્યારે હોય નાતાલમાં શણગારવાનું એ દિવાળીમાં શણગારવાનું સિમ્પલ વાત છે નાતાલમાં શણગારવાનું એટલે આ વાક્ય જ છે એ પહેલાં ફકરાને લાગુ પડશે પછી માય બ્રધર દર્શિલ એટલે કે મારો ભાઈ દર્શિલ ડેકોરેટેડ અવર હોમ્સ ફોર દિવાળી મારા ભાઈ દર્શિલે દિવાળી માટે ઘરમાં સજાવટ કરી તો આ વાક્ય દિવાળી વાળું છે હી વોઝ એટ હોમ તે ઘરે હતો તો એ વાક્ય પણ કયાનું છે દિવાળી વાળું છે આપણે અહીંયા ફકરો જોયો જે ફકરાને આપણે ક્રિસમસ અને દિવાળી આ બે તહેવારો પ્રમાણે આ બે ઓકેશન પ્રમાણે આ બે ફેસ્ટિવલ પ્રમાણે જે છે આપણે એને ભાગ પાડવાના છે ને આપણે અલગ અલગ કરવાના છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમારી માટે આપણે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી આસાનીથી મળી જશે જેની અંદર તમને તમામ વિષયની પીડીએફ ફાઇલ સોલ્યુશન સાથે મળશે જેમ કે ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું તો ઝડપથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાંથી પીડીએફ મેળવી લો અને તમારા મિત્રોને પણ એપ્લિકેશન વિશે જણાવો પછી છે ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ આજે દર્શિલ ઘરે નથી

શીપ રિપેરડ યાદ કરો ઈડી વાળું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ છે તો ભૂતકાળનું રૂપ ભૂતકાળમાં એટલે કે દિવાળીવાળા વાક્યમાં આવશે પછી કહે છે વી રિસીવડ દિવાળી કાર્ડ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટીવ રિસીવડ ભૂતકાળનું રૂપ આપી પૂછાય અહીંયા એટલે આ આપણું વાક્ય જે છે ભૂતકાળમાં એટલે કે દિવાળી વાળા વાક્યમાં જશે સમજીએ વાક્ય શું કહેવા માંગે છે કે વી રિસીવડ રિસીવડ એટલે થાય છે મેળવ્યું મેળવ્યું અથવા મળ્યું શું મળ્યું છે તેમને દિવાળી કાર્ડ્સ દિવાળી માટે હેપી દિવાળી વિશ કરતા જે કાર્ડ હોય છે તે કાર્ડ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ અમારા મિત્રો અને સંબંધીઓ પાસે તેમને દિવાળી કાર્ડ મળે છે પછી કહે છે વી ઓલસો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ અમે પણ દિવાળી કાર્ડ્સ બનાવ્યા છે બનાવ્યા હતા પ્રિપેર્ડ પાછું વાળું રૂપ જે છે આવેલું છે ભૂતકાળનું માય ફાધર હેલ્પડ હેલ્પડઅસ for ધેટ મારા પિતાએ તે બનાવવા માટે અમને મદદ કરી હતી વિદ્યાર્થી મિત્રો અહીંયા હેલ્પડ શબ્દ આપ્યો છે ભૂતકાળનું રૂપ આપ્યું છે એટલે આ વાક્ય શેમાં જશે દિવાળી વાળા વાક્યમાં આગળ જોઈએ માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાઉ ઇઝ હેલ્પિંગ વિદ્યાર્થી મિત્રો શું આપ્યું છે ઇઝ હેલ્પિંગ વર્તમાન કાળ એટલે કે આ ક્રિસમસ વાળા વાક્યમાં જશે પછી કહે છે આઈ એમ એન્જોયિંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર કે હું

એટલે કે ફટાકડાઓનો આનંદ માણ્યો હતો ઈડી ભૂતકાળ વાળું રૂપ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રાઉન્ડ કરીને નોટ સ્પેસિફાય કર્યું કે જે વાક્યમાં એમ ઇઝ આર એટલે કે વર્તમાન કાળના ક્રિયાપદો હોય વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદો હોય તો તે વાક્ય વર્તમાન કાળમાં એટલે કે ક્રિસમસમાં લખવાનું છે અને જે વાક્યમાં ઈડી વાળું રૂપ એટલે કે વી ટુ ભૂતકાળનું રૂપ હોય તો આપણે ભૂતકાળમાં લખવાનું છે તો ચાલો આ ફકરાને આપણે અલગ અલગ તો પાડી દીધો છે હવે એને અલગ અલગ રીતે નોંધી લઈએ તો આ રીતની સૌથી પહેલા નાવ એટલે કે અત્યારે અને ત્યારબાદ ટુ મંથ અગો બે મહિના પહેલા તો ફકરામાંથી જો આપણે અલગ અલગ પાડીએ તો નાવ એટલે કે વર્તમાન કાળમાં એટલા પ્રકારના વાક્યો બને છે સૌથી પહેલું સેલિબ્રેટિંગ ક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી

સામેની બાજુ જોઈએ તો સૌથી પહેલા આવશે સેલિબ્રેટેડ દિવાળી દિવાળી ઉજવી રહ્યા છે ત્યારબાદ ડેકોરેટેડ હાઉસ કે ઘર જે છે શણગારી રહ્યા છે ત્યારબાદ દર્શિલ વોઝ એટ હોમ દર્શિલ ઘરે હતો પછી પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ કે મીઠાઈઓ બનાવી હતી અહીંયા છે રિસિવડ દિવાળી કાર્ડ્સ દિવાળીના કાર્ડ મળ્યા હતા પછી છે પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ દિવાળીના કાર્ડ બનાવ્યા હતા અને પછી એન્જોયડ ફાયર ક્રેકર્સ કે ફટાકડાઓ ફોડ્યા હતા અહીંયા પણ ઈ તે કે સેલિબ્રેટેડ દિવાળી દિવાળી ઉજવી હતી અને ડેકોરેટેડ હાઉસ ઘર જે છે એ શણગાર્યું હતું આવી રીતે જે છે જેટલી ક્રિયાઓ આપણને એમાં આપી છે એ બધી ક્રિયાઓ જે છે એ શું થાય છે તો કે એ બધી ક્રિયાઓ ભૂતકાળની છે હવે ઘણાને આશ્ચર્ય થશે છે સર અહીંયા બે ખાનાઓ ખાલી છે એ બે ખાના ખાલી શા માટે છે

કહ્યું છે અહીંયા અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે તે વાક્યો સાંભળો વાંચો અને વર્ક સમક્ષ રજૂ કરો જૂથ કાર્ય કરો ને બંને ફકરા જુદા પાડો અહીંયા જે પ્રકારના વાક્યો આગળ આપ્યા હતા જે પ્રકારનો ફકરો પહેલાં આપ્યો હતો એવા જ પ્રકારનો એક ફકરો અહીંયા આપણને આપ્યો છે તો ચાલો એ ફકરો આપણે જોવાનો છે જોઈએ શું કહ્યું છે કે વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન ધ લાસ્ટ 5th જૂન કે ગઈ પાંચ જૂન ગઈ તારીખે જૂન એટલે છઠ્ઠા મહિનાની છઠ્ઠા મહિનાની ઘર પાંચ તારીખે વી સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે થાય છે વિશ્વ પર્યાવરણ દિન અમે ગયા પાંચ તારીખે ગઈ પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી ત્યારબાદ કહે છે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુ ડે અને આજે અમને આજે અમે ઇંગ્લિશ દિવસની એટલે કે અંગ્રેજી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અહીંયા સેલિબ્રેટિંગ એટલે કે વર્તમાનકાળ આર સેલિબ્રેટિંગ છે અને અહીંયા સેલિબ્રેટેડ એટલે કે ભૂતકાળ આ બે શબ્દો અહીંયાથી અલગ અલગ પડી જાય છે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને છે ધ ઇંગ્લિશ ડે આ બંને દિવસો જે છે અલગ અલગ છે એ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ભૂતકાળમાં ગણાશે અને અહીંયા જે ઇંગ્લિશ ડે છે એ વર્તમાન કાળમાં એટલે કે ટુડે આજે ગણાય છે પછી લખ્યું છે રીના એન્ડ

ત્યારબાદ અવર પ્રિન્સિપલ વેલકમડ ધ મેમ્બર્સ અમારા આચાર્યએ પ્રિન્સિપલ એટલે શું થાય છે આચાર્ય કે અમારા આચાર્યએ વેલકમડ તેમનું સ્વાગત કર્યું હતું આ સ્વાગત કર્યું હતું ભૂતકાળનું વાક્ય છે આ જે બંને વાક્ય છે આર આર વાળા તે વર્તમાનકાળના વાક્ય બાકીના ત્રણ વાક્ય કયા કાળના ભૂતકાળના વાક્ય છે આગળ જોઈએ આગળ લખ્યું છે કે ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ કે ભાનુ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ એટલે થાય પહેલું ધોરણ ભાનુ જે છે એ પહેલા ધોરણના વિદ્યાર્થી સાથે ટોકિંગ વિથ એટલે કે વાત કરી રહી છે અને શેમાં વાત કરી રહી છે ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં અહીંયા ઇઝ ટોકિંગ એટલે કે વર્તમાન કાળનું વાક્ય આપેલું છે બરોબર ત્યારબાદ ધ સ્ટુડન્ટ્સ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઈલિંગ એટ હિમ કે જે છે સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પહેલા ધોરણના પહેલા ધોરણના વિદ્યાર્થીઓ આર સ્માઈલિંગ તેઓ એની સામે સ્મિત કરી રહ્યા છે એની સામે હસી રહ્યા છે વર્તમાન કાળનું વાક્ય છે આર શબ્દ દેખાય છે આપણને ત્યારબાદ વી પ્લાન્ટેડ સેપલિંગ્સ શું કહે છે વી પ્લાન્ટેડ સેપલિંગ્સ સેપલિંગ્સ એટલે શું થાય સેપલિંગ એટલે થાય છે છોડ અમે જે નાના છોડ હોય છે તેનું પ્લાન્ટેડ એટલે થાય છે તેનું વાવેતર કર્યું તેની વાવણી કરી પ્લાન્ટેડ ભૂતકાળમાં અમે છોડ વાવ્યા હતા અમે છોડ રોપ્યા હતા આવું વાક્ય બની શકે આ વાક્ય ભૂતકાળનું છે ત્યારબાદ વી વોટર્ડ ધેમ વોટર્ડ ધેમ એટલે થાય છે પાણી પાવાની ક્રિયા અમે તેમને પાણી પાયું હતું પછી લખ્યું છે ધ સેપલિંગ્સ આર ગ્રોઈંગ નાવ તે વૃક્ષો અત્યારે ગ્રોઈંગ એટલે કે ઉગી રહ્યા છે તે વૃક્ષો અત્યારે ઉગી રહ્યા છે આર વાળું વાક્ય વર્તમાન કાળનું વાક્ય છે અને છેલ્લું લખ્યું છે અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ અમારું ગાર્ડન અત્યારે લીલું છે અમારું ગાર્ડન અત્યારે ગ્રીન છે તો આ પણ વર્તમાન કાળનું વાક્ય એ જેટલા જગ્યાએ રાઉન્ડ કર્યા છે તે રાઉન્ડવાળા વાક્ય જે છે એ વર્તમાનના છે અને જે ચોરસ બોક્સ કરેલા છે તે બંને વાક્ય જે છે એ ભૂતકાળના વાક્ય છે તો બંને ચાલો હવે આ બંને જે અલગ અલગ પાડ્યા એને આપણે અલગ અલગ રીતે લખીએ આ बाजू આપણે લખશું ધ ઇંગ્લિશ ડે એટલે કે વર્તમાનકાળના અને આ बाजू લખશું ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે એટલે કે ભૂતકાળના વાક્ય તો અહીં વર્તમાનકાળના વાક્ય લખીએ કે વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે ત્યારબાદ રીના એન્ડ રશ્મી આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ તો સામે ભૂતકાળના વાક્ય લખાશે કે વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5 જૂન અને વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ આગળ વધ્યે

વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના જે વાક્ય હતા એ બંને વાક્યને આપણે અલગ અલગ કોષ્ટકમાં આપણે અહીંયા લખી નાખ્યા છે તો બસ વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટીમાં એટલું જ મળીશું આપણે આવતી એક્ટિવિટીમાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તો મારા મિત્રો સુધી શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો